છો? મજામાં ને? આપણે ઘણા બધા રેખાંકન શીખી ગયા છે, હે ને? ઊભી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આ બાજુની ત્રાસી લાઈન, અર્ધગોળ અને આ બાજુનું અર્ધગોળ. આટલા રેખાંકન તમે ઘરે કરો છો ને બધા બાળકો? હા, તો હવે આપણે આજે અર્ધો આખો ગોળ શીખીશું. તો આ બાજુનું અર્ધગોળ અને આ બાજુનું અર્ધગોળ બે આપણે ભેગા કરીએ તો આખું ગોળ બની જાય. બાળકોને બ્લોક આપીશું અને બ્લોક પર આ મૂંટાઈશું. ઉપરથી નીચે, ઉપરથી નીચે, એ રીતે આ બાજુ ઉપરથી નીચે અર્ધગોળ, ઉપરથી નીચે અર્ધગોળ. તો શું બની ગયું? આખું ગોળ. બરાબર ને? તો આખું ગોળ તમે ઘરમાં રમતા હશો, રિંગ રમતા હશો, પછી આ શું છે? મણકા. તો આ બધાને શું કહેવાય? ગોળ. શું કહેવાય? ગોળ. ગોળ ગોળ તો ટામેટું પણ હોય છે ને? પછી ઘોડા ગાડીના પૈડા પણ ગોળ હોય છે. તમારા ઘરે બાઈક છે તો બાઈકના પૈડા જોયા છે? કેવા હોય છે? ગોળ. તો આને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ગોળ છે. તો આને શું કહેવાય? ગોળ. હવે ગોળ પછી આપણે શું શીખીશું? ચોકડી. શું શીખીશું? ચોકડી. તો એ પહેલા તમે ત્રાસી લાઈન શીખ્યા છો ને બાળકો? તો આ બાજુની ત્રાસી લાઈન અને બીજી આ બાજુની ત્રાસી લાઈન, તો આ બે ત્રાસી લાઈનને ભેગી કરીશું તો શું બનશે? ચોકડી. શું બની જશે? ચોકડી. તો આપણે ઇંગ્લિશમાં એક્સ આવે છે ને, તો આને ઇંગ્લિશમાં એક્સ પણ કહેવાય. આ બે જોઈન કરીએ એક ત્રાસી લાઈન, તો એક્સ ચોકડી બની જાય. બરાબર ને? એવી રીતે ઊભી લાઈન, આડી લાઈન અને ઇંગ્લિશમાં એલ કહેવાય. બરાબર ને? તો એલ લખવા માટે ઊભી લાઈન અને નીચે આડી લાઈન. તો આ શું બની ગયું? એલ. એલ ફોર લાયન, એલ ફોર લેમ્પ, એલ ફોર લીફ. બરાબર ને? તો આને કહેવાય એલ. હવે આ રેખાંકનમાં રેખાંકન પરથી શું બન્યું? એલ બન્યું. બરાબર ને? તો બાળકોને જ્યારે આપણે આ બધું બતાવીએ છીએ તો બાળકો જુએ છે ને એ પ્રમાણે કરે છે, અને જો એ પ્રમાણે સરસ વ્યવસ્થિત રોજ કરશે તો એમને સરળ રીતે આવડી જશે.